પાળાના વાકે પખાલીને ડામ નસવાડીના લીંડા શિક્ષણ સ્કૂલમાં ગુણવત્તા વિનાનું ભોજન મામલે પ્રિન્સિપાલના બદલે 8 વોર્ડને સસ્પેન્ડ કરતા વોર્ડના સમર્થનમાં 400 વિદ્યાર્થીઓ ગેટ કૂદીને વિરોધ કર્યો. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લીંડા શિક્ષણ સંકુલ આદિવાસી કન્યાઓને ગુણવત્તા વગરનું ભોજન પીરસવાનો મામલે સ્કૂલના પ્રિન્સિપાલો જવાબદાર હોય તેમને બદલે હોસ્ટેલની 7 મહિલા અને 1 પુરુષ વોર્ડનને બેજવાબદાર ગણીને સસ્પેન્ડ કરી દેવાતા 1400 આદિવાસી કન્યાઓ શિક્ષણ સંકુલના ગેટ કૂદીને ઊભા રોડ દોડી ગઈ હતી, જેમના સમર્થનમાં વિદ્યાર્થીઓ પણ આવી ગયા હતા. વિદ્યાર્થીઓએ વોર્ડનના સમર્થનમાં હોબારો મચાવ્યો. શિક્ષણ સંકુલ ગેટ પર અને રોડ પર બેસીને આદિવાસી કન્યાઓએ વિરોધ કર્યો હતો અને વોર્ડનના સમર્થનમાં હોબારો મચાવ્યો હતો. જય જોહર જય આદિવાસીના સૂત્રોચ્ચાર કર્યા હતા, જેને પગલે આચાર્ય અને શિક્ષકો રોડ પર વિદ્યાર્થીનીઓને સમજાવવા દોડી ગયા હતા. વોર્ડને પાછા લેવા વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે. ત્યારે હોબારો થયો ત્યારે GSTS કાર્યપાલક નિયામક આવ્યા હતા અને 80થી વધુ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓના નિવેદન લઈ અહેવાલ તૈયાર કરી ગાંધીનગર લઈ ગયા હતા. બાદમાં ફક્ત વોર્ડનને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા હોબારો થયો હતો. વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે શાળાના આચાર્યો જ જવાબદાર છે, તો સજા વોર્ડન બહેનોને કેમ? આચાર્યોને સજા નહીં થાય તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું. હવે જોવું એ રહ્યું કે GSTS કાર્યપાલક નિયામક ગાંધીનગર બેઠા બેઠા વિદ્યાર્થીઓને ન્યાય અપાવે છે કે નહીં. બધી છોકરીઓ બહાર નીકળી ગઈ છે, ખબર નહીં હવે ક્યાં જાય, બધા ઘરે જ જશે. અમને કઈ બી સારું ખાવાનું આપતા નતા. અમે બધા ગૃહમાતાઓને રજૂઆત કરી, અમારી થાળીમાં ઈયળો નીકળે છે. ગૃહમાતાઓ પ્રિન્સિપાલને કહે છે તો પ્રિન્સિપાલ મેનેજરને ધમકાવીને મામલો શાંત કરી દે છે. અમને એવું ઈયળો વાળું જ ખાવાનું આપવામાં આવ્યું. આજે મેડમોને કાઢી મૂકવામાં આવે છે. અમારા મેડમ કહે છે કે અમને કાઢી મૂકવામાં આવ્યા છે. અમારી શું ભૂલ છે તમારું? અમે સારું કર્યું ને અમને કેમ કાઢી મૂકવામાં આવે છે? એવું કહે છે અમારી ગૃહમાતા. અમને અમારી ગૃહમાતાઓ જોડે અમે એટલા વર્ષોથી રહીએ છીએ, એમને આજે કાઢી મૂકવામાં આવે છે તો એવું કેમ? એમ અમને કારણ કહો. અમે અમારા ઘરે જતા રહીશું. અમારી ગૃહમાતાઓને જો મોકલી દેશે તો અમે પણ અહીંયા નહીં રહીએ, અમે પણ જતા રહીશું. અમારે નથી ભણવું અહીંયા. જય આદિવાસી, જય જોહાર. આજે છોકરીઓના રસોડા બાબતનો જે પ્રશ્ન હતો 2-4 દિવસથી, અઠવાડિયા પહેલાંથી, એમાં અમે છોકરીઓને સાથ સહકાર આપ્યો છીએ અને એમાં જે પણ છોકરીઓની દલીલ છે એ અમે આચાર્ય સુધી અને મેનેજર, રસોડા મેનેજર સુધી કરવા છતાં એ લોકો કંઈ આગેવાહી કરી નથી, એની કોઈ કાર્યવાહી કરી નથી અને એમાં અમને ભોગ બનાવ્યા છે. આજે અમારી નોકરી છીનવી લીધી છે. જે મોટા લોકો છે એ લોકોનું કંઈ નહીં અને અમને નાના લોકોને દબાણપૂર્વક અમારી નોકરીને માંથી કાઢી મૂકવામાં આવેલ છે, એમાં અમારો શું ગુનો છે? રાઠવા પ્રેમીલા બેનવી, કેટલા જણને કાઢી નાખવામાં છે? બધા જ